અને હવે સમાચાર રાજકોટથી છે. રાજકોટમાં મગફળી નોંધણીનો જે સમગ્ર મામલો છે, એટલે કે જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, રાજકોટમાં તમામે તમામ જે જિલ્લા છે એ 72,000 ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તો 7 દિવસમાં આ ચકાસણી પૂર્ણ કરવા સરકારે આદેશ આપ્યો છે. મામલતદાર ટીડીઓને આ આદેશ આપવામાં આવ્યો છે. જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, તાલુકા દીઠ રેવન્યુ પંચાયત ચકાસણી કરશે. તો ચકાસણી હાથ ધરાશે. ચકાસણીની જે કામગીરી છે એ કામગીરી કરવાનો આદેશ સરકારે આપ્યો છે. તો રાજકોટ મગફળી રજીસ્ટ્રેશન જે મામલો છે, તમામે તમામ જિલ્લાના 72,000 ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને આ ફોર્મ 7 જ દિવસમાં ચકાસણી પૂર્ણ કરવાનો આદેશ સરકારે આપ્યો છે. મામલતદાર ટીડીઓને આ આદેશ આપવામાં આવ્યો છે કે તમામે તમામ જે ફોર્મ આવ્યા છે, નોંધણી થઈ છે ફોર્મની, એ ફોર્મની ચકાસણી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવે. ફરી એકવાર આપને જણાવી દઈએ, રાજકોટથી સમાચાર આવી રહ્યા છે, મગફળી નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 72,000 જેટલા ફોર્મ આવ્યા છે, 72,000 ફોર્મની ચકાસણી કરવા માટે સરકારે આદેશ આપ્યો છે અને 7 દિવસમાં આ ચકાસણી પૂર્ણ કરવાની કામગીરી કરવા માટે પણ સરકારે આદેશ આપ્યો છે. તો મામલતદાર ટીડીઓને આ આદેશ આપવામાં આવ્યો છે કારણ કે મોટી માત્રામાં 72,000 ફોર્મની નોંધણી થઈ છે અને 72,000 ફોર્મની ચકાસણી હવે કરવામાં આવશે અને આ ચકાસણી 7 દિવસમાં પૂરી કરવા માટે સરકારે આદેશ આપ્યો છે. સમાચારો રાજકોટથી આવી રહ્યા છે. રાજકોટમાં મગફળી નોંધણી મામલે 7 દિવસમાં જે ફોર્મ આવ્યા છે, 72,000 ફોર્મ ની ચકાસણી હાથ ધરાશે અને આ ચકાસણી 7 દિવસમાં પૂર્ણ કરાશે. વધુ માહિતી લઈશું. સંવાદદાતા ધ્રુવ જોડાઈ ચુક્યા છે અમારી સાથે. ધ્રુવ, જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, રાજકોટમાં અલગ અલગ જિલ્લાના તમામ 72,000 ફોર્મની હવે ચકાસણી કરવામાં આવશે અને આ ચકાસણી 7 દિવસની અંદર પૂર્ણ કરવા માટે સરકારે આદેશ પણ આપ્યો છે. તો કેવા પ્રકારની રહેશે 7 દિવસ દરમિયાન આ કામગીરી, શું છે વધુ અહેવાલો? જે ચોક્કસથી આપને જણાવી દઉં કે જે રજીસ્ટ્રેશન થયું હતું, જે મગફળી જે ખાસ વાત કરીએ તો ખેડૂતો માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. હાલ અત્યારે જો તબક્કામાં જો વાત કરવામાં આવે તો જે તેનો રિપોર્ટ અત્યારે પ્રોસેસ માટે અત્યારે ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે અને 7 દિવસના અંદર કહી શકાય કે ફોર્મની ચકાસણી થઈ જાય તે પ્રકારનું અત્યારે કામગીરી થવી જોઈએ તે પ્રકારનું સરકારનો આદેશ છે. સાથે સાથે જો વાત કરીએ તો જે મામલતદાર છે, ટીડીઓ છે, તે સુપરવિઝન કરશે કે બને તેટલી જલ્દી જે આ જે ફોર્મની જે ચકાસણી છે તે થઈ જાય. 72,000 જેટલા ફોર્મ છે તે રાજકોટ જિલ્લાની જો વાત કરીએ તેમાં આવ્યા છે. ખાસ વાત કરીએ રાજકોટ તાલુકા સાથે સાથે લોધિકા છે, પડદરી છે, તેમાંથી 72,000 ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ આજે છે આજથી છે ફોર્મની જે ચકાસણીનું જે પ્રક્રિયા છે તે ચાલુ થશે અને 7 દિવસના અંદર તેનું એક રિપોર્ટ બનાવવાનું હોય છે અને એ રિપોર્ટ બનાવીને સરકાર અથવા તો જે કલેક્ટર શ્રી છે જે એમને જે કહી શકાય કે આ રિપોર્ટ આપવામાં આવશે અને ત્યારબાદ સમગ્રપણે જોવા જશે તો ખાસ આ રિપોર્ટ આના આધારે છે તે મગફળી ખરીદીની સરકાર કામગીરી કરશે. તો આ કહી શકાય કે આ જે 7 દિવસ છે, 7 દિવસમાં જે અધિકારીઓ છે તે અત્યારે ખાસ પ્રોસેસ માટે અત્યારે વળી ગયા છે. જી જી જી, બિલકુલ ધ્રુવ, આભાર તમામ માહિતી બદલ.